પાછલા બે દિવસોથી થઈ રહેલા વરસાદને પગલે પલસાણા તાલુકાના વિવિધ ગામડાઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. પલસાણા તાલુકાના અનેક ગામડાઓમાં પાછલા બે દિવસ દરમિયાન પડી રહેલા વરસાદને પગલે ભલેશ્વર ગામ ખાતે આવેલ ખાડીમાં નવા નીર બંને કાંઠે વહેતા થયા હતા, જ્યારે હાઈવે નંબર 48 પર ભલેશ્વર પાટિયા પાસે પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ ભલેશ્વર ગામ ખાતે નીચાણવાળા પુલ ઉપરથી 32 ગંગાનું પાણી ફરી વળવાને માત્ર એક વેધ જેટલું બાકી રહી જવા પામ્યું હતું, જે આગળ ભલેશ્વર ગામ જાણે સુંદર બેટ જેવી પરિસ્થિતિમાં ફેરવાયેલું નજરે પડ્યું હતું, જેમાં સ્થાનિક યુવાનો દ્વારા માછલી જાળમાં પકડીને આનંદ મેળવતા કેમેરામાં કેદ થયા હતા. ઉલ્લેખનીય છે કે પલસાણા તાલુકામાં રવિવારના રોજ 16 ઇંચ જેટલો વરસાદ પવન સાથે ખાબક્યો હતો, જેથી તાલુકાના શેરડીની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને પોતાની ઊભી શેરડી ભારે પવન સાથેના વરસાદના કારણે મૂળ સાથે ઉખડી જમીન દોષ થયેલ દેખાઈ હતી, જે તાલુકાના ખેડૂતોને વધુ નહીં પરંતુ અમુક અંશે નુકસાનકારક સાબિત થશે એમાં કોઈ બે મત નથી. કૃણા અનિલભાઈ પટેલ, ગામ મલેકપોર. મલેકપોર કેટલા વીંગા જમીન છે આપને? 5 વીંગા. એ ગત રોજ જે વરસાદ થયો છે ત્યારબાદ કઈ રીતની પરિસ્થિતિ છે આપણા ખેતરની? આમ તો મારા ખેતરમાં તો સમજો કે 3-1 વીંગા જેટલી જમીન નુકસાન છે જ. શેરડીનું બધી શેરડીનો પાક નીચે જમીન દોષ થઈ ગયો છે. હવે એના માટે કોઈ તમને કંઈ સરકાર તરફથી કોઈ રાહત મળે એવી તમને કોઈ આશા? હા, એવું તો છે જ. એમ તો વિજય રૂપાણીએ કરેલું છે મુખ્યમંત્રીશ્રીએ, પણ હવે કેવી રીતે છે એક્ઝેક્ટ આઈડિયા નથી, પણ કંઈ હો થશે તો ખબર પડે એમ.